બાળકો આ પાઠમાં આપણે નકશામાં વપરાતા પ્રમાણમાપ અને દિશાઓના ઉપયોગ વિશે જોઈશું। એક દિવસ બબલુ ઉલટા પુલટા ગામ પહોંચી ગયો। જેવો એ અંદર જવા માટેના ગેટ પર પહોંચ્યો તો એને આવો એક ઉલટા પુલટા ગામનો નકશો મળ્યો। બબલુ ખૂબ જ તોફાની હતો, એ તરત અંદર જતો રહ્યો। ઉલટા પુલટા ગામમાં કોઈ ન હોવાથી બબલુને બીક લાગવા માંડી અને એ અંદર જવાવાળા ગેટથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગેટ બંધ થઈ ગયો હતો। ત્યારે એને યાદ આવ્યું કે એની પાસે ઉલટા પુલટા ગામનો નકશો હતો, પણ બબલુને નકશો વાંચતા નહોતું આવડતું। શું તમે બબલુને ઉલટા પુલટા ગામમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકો છો? વિડીયોને ઊભો રાખીને નકશામાં ઉલટા પુલટા ગામથી બહાર નીકળવાનો રસ્તો શોધો। એકદમ સાચું, બબલુ આમાંથી કોઈ એક રસ્તાનો ઉપયોગ કરીને ઉલટા પુલટા ગામમાંથી બહાર નીકળી શકે છે। અહીં ઉલટા પુલટા ગામના રસ્તાઓની લંબાઈ સેન્ટીમીટરમાં લખેલી છે। જો બબલુ અંદર જવાવાળા ગેટ પાસે ઊભો છે તો શું તમે નકશા પર લખેલ પ્રમાણમાપનો ઉપયોગ કરીને આમાંથી બહાર જવાનો સૌથી નાનો રસ્તો શોધી શકો છો? આ રસ્તો કેટલો લાંબો છે? તમે ઈચ્છો તો વિડીયોને થોભાવીને પ્રશ્નનો જવાબ શોધી શકો છો। જી હા, રસ્તા એકનો ઉપયોગ કરીને આપણે સૌથી નાના રસ્તાથી ઉલટા પુલટા ગામમાંથી બબલુને બહાર નીકાળી શકીએ છીએ। જો આપણે આ ચારે રોડની લંબાઈને જોડીએ તો આપણને કુલ કેટલા સેન્ટીમીટર મળશે? 13 સેન્ટીમીટર। શું તમે આ નકશા પર લખેલ પ્રમાણમાપને જોઈને સાચું અંતર બતાવી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને ઊભો રાખીને વિચારી શકો છો। નકશાનું 1 સેન્ટીમીટર બરાબર જમીન પરનું 5 કિલોમીટર છે, માટે 13 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર થશે? 13 × 5 થઈ ગયા 65 કિલોમીટર। સૌથી નાના રસ્તાનું અંતર હકીકતમાં 65 કિલોમીટર છે। બબલુ આપણે બતાવેલા નાના રસ્તા પર જઈ જ રહ્યો હતો ત્યારે એકાએક એ રોડ નંબર 3 પર આવેલ જાદુઈ કૂવાની દિશામાં ખેંચાઈ ગયો। હવે જો બબલુ પાસે બહાર જવાના 2 રસ્તાઓ છે, શું આ બંને રસ્તા સરખા અંતરના છે? વિડીયોને થોભાવીને પ્રશ્નનો જવાબ શોધો। અરે હા, બંને રસ્તા બિલકુલ સરખા અંતરના છે। નકશા પર એમનું અંતર 16 સેન્ટીમીટર છે અને હકીકતમાં એમનું અંતર 16 × 5 = 80 કિલોમીટર છે। હવે બબલુએ રોડ નંબર 3 થી બહાર જવાનો પ્રયત્ન કર્યો। જો બબલુ રોડ નંબર 4 પર છે તો જાદુઈ વૃક્ષ એની કઈ તરફ છે? જાદુઈ વૃક્ષ બબલુના ડાબા હાથ તરફ છે, માટે વૃક્ષ બબલુની ડાબી તરફ છે। બબલુએ ગભરાતા રોડ નંબર 4 પસાર કરી લીધો અને હવે તે રોડ નંબર 5 પર ચાલીને પણ રોડના અંત સુધી આવી ગયો। હવે બબલુ વિચારી રહ્યો છે કે એને કઈ બાજુ વળવાનું છે? શું તમે બતાવી શકો છો કે આગળ અનોખી ગુફાથી રોડ નંબર 6 પર વળવા માટે બબલુને કઈ બાજુએ વળવું પડશે? એકદમ સાચું, ડાબી બાજુ। બબલુએ ફટાફટ દોડીને રોડ નંબર 6 પણ પસાર કરી લીધો। હવે એ જમણી બાજુ વળીને કયા રસ્તા પર પહોંચી જશે? રોડ નંબર 7। બબલુ ફટાફટ રોડ નંબર 7 પસાર કરીને બહાર જવા માટે ગેટ પર પહોંચી ગયો। બબલુ ગેટની બહાર નીકળ્યો અને એના જીવમાં જીવ આવ્યો। બબલુ, તેને મદદ કરવા માટે તમારા બધાનો આભાર માને છે। બાળકો,
આ પાઠમાં આપણે નકશામાં વપરાતા પ્રમાણમાપ અને દિશાઓનો ઉપયોગ જોયો।